ઉપાધિ ના આવી તે વ્યવસ્થિત, ના આવી તે વ્યવસ્થિત, ઉપાધિ થી રહી ને. તો તમે કહો છો ને ઊન કાપી લે ને શાક શાક કરી ખાય, ઊન કાપી લે અને શાક કરી ખાય એવાની હું કામ ભણાવે એવું એવું બધું જગત એવી હું પડે. એની એજ ગમે છે, એને ગમે છે, ગમે છે. એના માટે એક વખતે આપણે બહુ સરસ વાક્ય કહ્યું કે વિતરાગ નું અવલંબન એ અવલંબન નથી. હા બરાબર, એ અવલંબન અવલંબન. આપણને પણ નિરાલંબન આવે. આપડે પેલી દીધા ને વાત કરી એમાં આ વાત બધી વાત આવી ગઈ. આ પાંચે ગુણ આવી ગયા. વિતરાગ નું અવલંબન એ અવલંબન નથી, તે આત્મા ના બધા જ ગુણ એમાં આવી ગયા. પેલા પાંચ કાળે વાત કરી તે બધા આવી ગયા. બરોબર બરોબર. અવલંબન ની વાત તમે સમજા ને, અવલંબન આપડા લોકો નું કે રાતે એકલો સુઈ રહેવાનું હોય ને બંગલામાં, બોલાઈ લાવે ના પેલો કઈ બચાવવાનો હે ને, પેલા મારવા દીડે. હું તો બીકડો હોય તો બહાર ખવડાવે. હું વગર રહી શકતો નથી. હે હું વગર રહી શકતો નથી, ગભરાઈ જાય. હા તે આ કે તું હું આ વિતરાગ દારા આપડે જ્ઞાન આપતા હતા એમ અવલંબન કહીએ છીએ. શુદ્ધાત્મા છું પાસે જઈને, તું અરિષમ જઈ પાસે સાબડ ને, તો બીજા કોઈ જરૂર નહીં પડે. જરૂર પડે ફરી સતીશ હું છું એમ કહીએ ઉપાડે પછી કઈ. હા તો બીજા વગર ચાલે નહી, બીજા લાયા તે વખતે ગભરાટ માર ખવડાવે. એ દાદા શું કરે છે કે ગભરાઈ ને બીજા પાસે જાય છે કે તારું કરી આપીશ તું બેસ. હા દેહાડી પછી ધીરે 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 એને ઉડતો વધારે ખાઈ જાય. હા વધારે ખાઈ જાય તાર પછી ને. હા તેથી આ લોકો ખાઈ જશે ગભરાટ એ ખાઈ જાય. જંગલ માં જોડે રડવા લાગે તો એમ મજા આવે. એકલા રડવા ના ધંધામાં ડરનાર અહંકાર અને તે ચેતવણી બુદ્ધિ ની ના. લોકો શું કે દળેલું દળેલું રિવાજ એવો છે, આ ધર્મ જ એવો છે માર્ગ નો કે દળેલું દળવું. ફરી અમુક ભાવ પાસે બેઠો બેઠો એમ અનિશ્ચિતતા શંકા અને ભય દરેલું દરાવડા કરે એને. હા પણ એ તો રસ્તો જ એ ભય ને બધું છે તાર છે. હા રસ્તો નિર્ભય જોયો કોક 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 રામનો એ તો કહે છે દાદા ભોળા છે કે અમને શું બંધ કરી બધું ઘરું કે નહીં. ભોળા શબ્દ કરતા સરળ વારો, ભોળા કરતા જો સરળ શબ્દ હોત તો બહુ મજા આવત. ના ભાઈ એ તો ગમત કરી યોગ કરવાના. દેહ યોગ દેહ યોગ માં આસનો બધા બધું આવી જાય. જપ યજ્ઞ માં પછી જપા બોલ બોલ કરવાનું રામ 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 અને મનોયોગ ચક્કર ઉપર ઉપાડવું. આત્મયોગ છે નહીં, આત્મયોગ જો હોય તો આત્મા જે દર્શન પ્રાપ્ત થયું એના ધ્યાનમાં રહેવું એના યોગમાં એ આત્મયોગ છે.
એનું ધ્યાન છે તે એનું પરાકાષ્ઠા પહોંચ્યું એટલે યોગ્ય છે. તમને કશું દસ થતું નથી બોલું નહીં, પકડ્યો છે બધું ખબર પડે. જો સાપ રીતે વિચારીએ ને તો બધું ખબર પડી જાય. કોક ની નકલ કરી છે, હું નકલ કરશો નહીં. કોઈ કોઈ મુક્તિ સાચો ભાવ છે, તેની વાર્તા છે સાચો ભાવ. બીજા મેં નકલ નહીં કરે, હું દોડું હું દોડા વિચાર નહીં જરા આ એવી ચીજ ન હોય. એના કરતા પહેલી ને પહેણવાથી કઈ મુક્ત થતો રહેવા નથી. અત્યારે આ આપણું વિજ્ઞાન એવું છે, બીજા વિજ્ઞાન માં પહેણવાથી મુક્ત થતો રહે, ના પહેણાથી બહુ મળતો નથી, પહેણવાથી મળતો નથી. બાવા અનંત અવતાર થી બાવા થયેલા હતા. આ બાવા અનંત બાવા ને બાવા ત્યારે જગત ના લોકો એ કર્યું પરસ્પર દેવો ભવ, કઈ બધી પરસ્પર પરસ્પર નિરાલન સુખ છે એ તો વાત જ નહીં. અરે શુદ્ધાત્મા નો સુખ છે તે વાત નહીં. હું શુદ્ધાત્મા છું, બધું ખરી પડે બધું બહાર ના વિચાર વિચાર. સત્સંગ થાય છે વાત વાત કે છે બંધન તો આવે. એકાવન માં બંધ કરી દીધું તો બધી બહુ ચોરીઓ કરેલી, બાર ચોરી જ કરી. દાદા અત્યારે તો પૂછે છે કે ચોરીઓ બોરીઓ કર્યા પણ ચાલે જ નહીં, ધંધો જ ના થાય. હા મને એવું લાગતું હતું, પણ પછી મને સમજાવી સારું. સિમેન્ટ આ કચરા મકાન માં કાઢી દઈએ તો આ માણસ ના બધું કાઢી દીધા બરોબર. હવે લોહી કાઢી દે માણસ સિમેન્ટ ચલા દાડા સિમેન્ટ તો પૂરું નાખવો પડે ને. સરકાર ના બંધારે એમ કે તમે અડધું નાખ્યો તો થોડું અમને આપજો, તમે થોડું લેજો. સિમેન્ટે મકાન નું કેટલો ઘૂંટો કર્યો અને કુદરતી આપડો અંતરાત્મા ચોર કે છે ને આપણને, એ કેમ પોહાય? એટલે એકાવન થી બંધ કરી દીધું. તાર પછી નહીં કરશે વકીલો રૂડેલું ધરનારાઓ જે આપડે કહીએ છીએ એમને એમ કે છે કે હવે તમે અમારું જગત સુધારવાની ડાપણ રવા દો. તમે જગત જેવું બનાવ્યું છે તે અમે જાણીએ છીએ, તમારાથી કઈ બન્યું નથી. મારે મહેરબાની કરીને આગળ બેસો, નવું જગત અમને બનાવો દો. તમારા ધોરણીમાં કઈ લાભ નથી. આ જૂનું જગત એવું તમે કેવું બનાવ્યું છે તે અમે જોયું. આ ખરી વાત, દુઃખી થઈ જોઈ રહ્યા, હવે તમે શું સુખી કર્યા છે એમ. બધું ક્રાંતિ આવી તૂટી ને ખલાસ થઈ જવાનું, બધા માળા તૂટી ને ખલાસ. બીજું કલ્પેલું તો ઉપાધિ આપશે આપડું કલ્પેલું કમી કે ક્રમવાર. આ ત્યાગ કરતા 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 જવાનું, જેમ જેમ ત્યાગ કરે તેમ પગથિયા ચડે. ત્યાગ લોકો કરે છે કે ત્યાગ ઉડતો ગ્રહણ ઉડતો બોહ વધે છે. લોકો બોહ વધે નીચે ઉતરી પડ્યા લોકો, કેન્ટીનો જોઈ જોઈને આ કેન્ટીન સારી છે આ કેન્ટીન સારી છે. ઉતાર લોકો અનંત અવતાર થી કેટલા ઉતરે ચડેલા ઉતરે નીચે ઉતરી પડ્યા લોકો, સમજ પડે ને. અને ઉતરતા જાય છે, ઉતરતા જ જાય છે. આ આક્રમ એમાં લિફ્ટ નીકળી પેલો પગથે પગથે ચડવાનું હતું ત્યારે બધા લિફ્ટ નીકળી. ત્યાં લિફ્ટમાં બીજી કશું પહોંચગઢ નહીં, તોફાન નહીં, ચડવાનું નહીં, કશું મહેનત નહીં ને. ખાલી બેસી જવાનું તમારે લિફ્ટમાં અને આજ્ઞા પાડવાની, હાથ નહીં બહાર કાઢવાનો. આમ હાથ બહાર કાઢી કપાઈ જાય, નાખી લિફ્ટ ઉડી જાય વખતે. લિફ્ટમાં કૂદે લિફ્ટ તૂટી પડે એવું કઈ કાયદા પાડવા પડે કે ના પાડવા પડે. એટલે આક્રમ માર્ગ નીકળ્યો હતું ફેર સુધી બહાર પાડી દે. ચિંતા રહીત બનાવે, સમાધિમય રાખે એવો આ માર્ગ છે. નિરંતર સમાધિમાં રાખે એવો માર્ગ છે. પણ હમઝણ પડે તો કેટલાય માણસો નિરંતર સમાધિ રહેશે. સંસાર તો આ સુખ દુઃખ હોતું જ નથી. સુખ દુઃખ એ દ્રષ્ટિભેદ છે ખાલી, શું છે? સુખ દુઃખ હોતું જ નથી, બધા ટાઈમે ખાય છે. કોઈ એક શાક ખાય છે, કોઈ શાક વગરનું ખાય છે, કોઈ પાંચ શાક ખાય છે, બધા ટાઈમે ખાય છે.
સંતોષાય છે એક જ વસ્તુ ભૂખ, સંતોષાય છે બધે એક જ વસ્તુ ભૂખ, મટે છે બધે ભૂખ જ એમ. બ્રાન્ડી પીએ તો તમે કહો છો તેવી ઠંડક કરવી હોય તો બ્રાન્ડી પી પડે. બોલો વૈજ્ઞાનિક લાય ઉડે તારે તો બ્રાન્ડી જ પીવી પડે, પાણી ના ચાલે. એટલે આક્રમ વિજ્ઞાન બઉ જુદી જાતનું વિજ્ઞાન. આ તો ગિફ્ટ છે, એક જાતની ગિફ્ટ, કુદરતી ગિફ્ટ હોય ને. આ બને બન્યું છે તો કામ કાઢી દેવું કઈ એમ. તો આફ્રિકા વાંચ્યું ધર્મ સંદેશ, તારનું લખમાં રાખીને દાદા પણ આક્રમ શીખી દેવું. કાયમનું દુઃખ થાય ને, આ દુઃખ નો તો કઈ પાર જ નથી આવતો. ભાંડો કરો એ દુઃખ માં પડેલા, બધા દુઃખ માં ક્રમ માં પડે ઉકેલ આવે એવો નથી. ગુંચવાડો વધારે ઉભો કરે છે. રોજ મંદિર માં દર્શન કરવા જાય તો ચિંતા પાર, રોજ માન માં આયેલો ઘટ્યું નથી, મતભેદ નામે ઘટ્યો નથી. અને મરવાનું અવશ્ય છે જો કદી એ 1000-2000 માં આઈસ વર્ષ હોય તો આપડે ઠીક ઠીક લાવવાનું, નહીં ફરવાની જરૂર કરવાનું. એ પણ મરવાનું છે પણ નહીં. અને બહેના છોકરા, બહેના છોકરા નથી, આ તો ખોટું માની લીધેલું, બિલીફ છે, રોંગ બિલીફ છે. એવું કશું છે નહીં. આ તમારો હિસાબ ઋણાનુબંધ હોય ને, માફ જે ઋણ હોય તે ઋણ પતી ગયું એટલે છૂટો. જો છોકરા પોતાનો હોય નહીં તો કલાક મોટો છોકરો હે ને, આવડી આવડી ચડકા ચડકા કરી છોકરો શું કરે પછી, બાપ ને શું કરે, કેમ બોલતા નથી. એક કલાક છોકરાઓ, છોકરો મોટો થયેલો તે કલાક બધો સંભળાવીએ ને શું કરે, ચાલતો થઈ જાય, જુદો થઈ જાય મન થી, વળી પડે બાપ ને શું ચડકા તે કરીને. બાપ ને હમ જાવો શું મળે, દુનિયા ચાલી ગઈ, સર્વે ગુણા સાંચન માં આચરે છે. તેનું પાછું ફળ આવે, એના પરિણામ આવે ને, દરેક પરિણામ આવે. ચોર ચોરી કરવાનું સુખ માને છે, સરકાર આપવામાં સુખ માને છે, દરેક પોતાની જાતે માને. દાતા દાતા ને કઈ ચોરી કરજે, ના હું તો દાન આપવા મને મજા આવે છે, ચોરી કરવા મજા આવે, બધા મને મજા આવી તો પોતાની કલ્પના છે. પેલી લિફ્ટ તો જોયેલી, પણ આ લિફ્ટ કઈ રીતે, પેલી લિફ્ટ ના જેવી જ બેસી ગયા ને, આજ્ઞામાં રહ્યા કે ઉકેલ છે જ, ચિંતા બિંતા બધું બંધ જેવી લિફ્ટ છે. વચ્ચે કરંટ બંધ થઈ જાય તો શું થાય, એ તો ઉપાધિ કરંટ વગર ની આ લીફ છે, કઈ છે આ લીફ, કરંટ વગર આ સંસાર લીફ તો કરંટ વાળી હોય. ફક્ત લીફ એ તો દેખાડવું પડે અમારે, કે આના જેવું, આના જેવું એનો અર્થ એવી નહીં, એવી નહી. આ તો લીફ ઉભી જ ના રહી, એ કોઈના આધારે ચાલતી નથી, કોઈના આધારે ચાલતી નથી, સાધારી વસ્તુ નથી, નિરાલંબ છે. એના જેવા થઈ દૂધપાક પૂરી ખાવાનો મળે એમ કેવાનો, ના એ તો એ તો ચિકન પૂરી દૂધપાક પૂરી ના, તો પોતાને જે સુખ છે તે સુખ જાય ને, દરેક જીવ સુખ ને ઈચ્છે છે, સુખ પ્રિય પ્રિય નથી કોઈને, પણ દુઃખ ગમતું નથી, સુખ પછી દુખાવાથી ગમતું નથી, એટલે સુખ કાયમ નું ફળ કેવું કરે, કાયમ કાયમ નું સુખ તો છે, કાયમ નું સુખ હોય તો છે, બાકી અહીં તો કલ્પિત. એક કલાક માં મોક્ષ કયો છે, એક કલાક માં મોક્ષ કયો છે તે કઈ રીતે, એમ એ રીતે બી પૂછાય તેવું નહીં, આપણે અનુભવ કરી દેવાનો. અનુભૂતિ સી રીતે થાય, મને રીતે સમજણ ના પડે, અનુભવ તે સી રીતે થાય, હે તમે કહ્યું ને અનુભવ કરી લેવાનો, તો એ કે અનુભવ સી રીતે થાય, અનુભવ તો પરિણામ આવે તારે થાય ને, એક કલાક બેઠા પછી અનુભવ થાય ને, કલાક પછી બેસો પછી જે વાત કે એ વસ્તુ તમને અનુભવમાં આવે જીવનમાં, એટલે એ બરોબર છે. અપવાદ છે, અપવાદ છે, નિયમ માં અપવાદ હોય ને એવું અપવાદ છે.
કાયમ હોતું રહેતું નથી, આ કાયમ નથી હોતું, કોક જ ખતમ છે. ડેવલપ બહુ માણસો થઈ ગયા છે એટલે નીકળ્યું છે. ડબે ડબા પડ્યા હોય, તેલ ડબે ડબા પડ્યા હોય, માં ડબે ડબા પડી હોય, એટલે કશું વિચારવાનું રહ્યું નહીં. એટલે બુદ્ધિ વધે નહીં, બુદ્ધિ આ કાળમાં વધી બુદ્ધિ વધે તો જ્ઞાન પતે. જેવા કાળમાં જ્ઞાન ઉભું થયું, અછત લાભકારી કહેવાય. હે, જેને અછત હોય લાભકારી, અછત બહુ લાભકારી. હતો કરીએ તો બધું એ લઈએ જાય, કંટ્રોલ આવતો હતો. કેટલા વિચારતા હતા લોકો, કોણ નો કંટ્રોલ આવ્યો એમ છે, કેટલા પેલા વિચારતા હતા. ઘઉં નો કંટ્રોલ આવ્યો, ફળ નો કંટ્રોલ આવ્યો, વિચાર કેટલા હતા. સ્ત્રીઓ શું બુદ્ધિશાળી થઈ ગઈ છે, વિચારી ગઈ તો એમનો વિચાર હોય જ નહીં. મારે પુરુષો ના વિચાર નતા હતા, બધું તૈયાર રેડી ઘી ઘી બધું જોયું છે. ક્યારે આવ્યું ક્યારે ગયું કોઈ ખબર જ નહીં. ઘરમાં સમૂહ ચાલે તે ખબર નહીં. એક દુકાન ઉપર જઈને બે થોડી વાર તે ખાસ ખબર નહીં. મહેતાજી મહેતાજી ની પગ કર્યા કે મહેતાજી ને બહુ અપાધી આવે નહીં. એટલે કથાઈ ની નહીં બુદ્ધિ, બુદ્ધિ કથાય અછત માં. અછત આવે ધરગત સુખમો દુખો થી કાઢે કાઢે. પણ એમાં પણ આમાં થોડુંક એવું છે ને, એ ના અછત ના હોય ને તો લોકો આ વાત આપડી સમજે જ નહીં. આ આક્રમ સમજે છે એનું કારણ શું, અત્યારે ડેવલપ થઈ ગયું છે કે બુદ્ધિ વાકી બુદ્ધિ છે, પોતાનું ઉધું જ કરી રહ્યો છે. પણ છતી કરીએ, મારી પાસે આવે એટલે છતી થઈ જાય, બુદ્ધિ છતી થાય એટલે કામ કરે, વર્ક કરે. જો તમારા ભાઈબંધ ડાક્ટરને બોલાવે તો વર્ક કરી દે કે ના કરે. મેં એને પૂછ્યું, મેં તમારે આટલું બધું ભણેલા માણસને શું ખૂટે છે, કારણ કે તમારી પાસે એટલું જ ખૂટે છે, બીજું કોઈ ખૂટતું નથી. એ જોવું હોય ને સાચી વાત, કેટલું બધું ભણેલો માણસ એને સમજ પડે કે વાત આટલી જ સમજવા જેવી છે. આ જગત બીજી કઈ સમજવા જેવી આ જગત પર છે જ નહીં. બીજું રોટલા ખાવાના છે, રસ્તે ફરવાના છે, તો અને તો વ્યવસ્થિત છે. હીરો કોઈ છે નહીં, એને તો ભાઈ એની ગીરો ની કોઈ ગીરો ના રહે. બુદ્ધિ ગીરો મુકાતી હોય તો દસ દળાર જેટલા દળાર મૂકીએ એટલા દળાર શું થાય, મૂકવા ના જાય ને, મૂકવા ના જાય. મારી ઠોકી દે કે ના ભાઈ ના ભાઈ, તારે રમતા હોય તો કોણ સાથે રાતે હાથ ફરે તો વાંધો નહીં. નહીં હું તારે દેખાનું એટલે બુદ્ધિ. આ વાંક નો દેખાડો ઠીક છે, પણ પેલી બુદ્ધિ એ પ્રકાશ થઈ જતો. એના લીધે નહીં દુઃખ નું દુઃખ, દુઃખ કેટલું લાગે ઓલવાય એટલે જાણું કે કશું શું દુઃખ છે નહીં. કશું શું લાગે છે, લાગે છે શું, ભૂખ લાગે તો એની થોડીક. એવું જ વાંચેલું કે કર્મો તો બળતા જ નથી, કર્મો ને આપણે ભોગવવા જ પડે છે. કર્મ ને તો આપણે જ ભોગવવા પડે કે બળે નહીં, એવું વાંચેલું કે છે. હા, એટલે એ વાત સાચી છે. જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષ છે ગીતામાં લખે છે, જ્ઞાની પુરુષ કર્મ નો ખોટો વાઈ નાશ કરી શકે છે. જ્ઞાની પુરુષ એ કર્મ નો ખોટો વાઈ ગીતામાં લખેલું છે. જ્ઞાની પુરુષ કરે કર્મ ઉડાડી દે. અમુક કર્મ બધા ના ઉડે, અમુક જ જાતનો કર્મ ઉડી જાય ને અમુક જાતનો કર્મ છે તે નિકાતિત કર્મ છે તે ભોગવ છૂટકો થાય. દાદા ગીતામાં તો સર્વ કહ્યું છે, જ્ઞાન અગ્નિ સર્વ કર્માણી ભસ્માસ્કૃતિ, સર્વ કર્માણી લખ્યું. ગીતામાં તો એવું લખ્યું છે કે જ્ઞાન અગ્નિ સર્વ કર્માણી ભસ્મીભૂતા, એટલે બધા જ કર્મો નું કહે, બધા કર્મ નાશ થાય. પણ તે અમુક કર્મો નાશ ના થાય જેને દેહ છે જીવે છે ત્યાં સુધી અમુક તો ભોગવવા જ પડે. તો નિત્ય નૈમિત્તિક કર્મો, નિત્ય નૈમિત્તિક કર્મો છે ને એ દેહ જ્યાં સુધી હોય ત્યાં સુધી ભોગવવા પડે. પણ જ્ઞાન થી ભોગવટામાં તો ફેર પડે છે ને, હે સમાધિ પૂર્વક ભોગવે. માણસ મરી જાય પછી અમુક અવયવો જીવતા રહી જાય છે, એમાં એનું કારણ શું?
માણસ મરી જાય પછી અમુક અવયવો જીવતા રહી જાય છે, તો જીવનું સ્વરૂપ કયું? જીવનું સ્વરૂપ હાલત છે. આ જે પૂછડી કપાય છે ને પેલા એની આપણે પૂછડી જે હાલત છે, એ હાલત એમાં જીવ નથી, એ જીવથી હાલતી નથી. જીવનો હલવાનો સ્વભાવ નહીં, જીવનો સ્વભાવ આત્માનો સ્વભાવ સ્થિર છે. એને હલાવે છે કોણ? એ બધું અમે જાણીએ ને તઈ, એ બધું અમે જાણીએ કે શાના આધારે બધું હાલત છે. હાલત એ આત્મજ્ઞાન જાણે ત્યારે બધું જણાય.